વી નેલ્ડ ઇટ યાર, વી રોક ઇટ એકચ્યુઅલી. સો નારાયણ સરોવરનો ગેટ, નારાયણ સરોવર બંને સાઈડ ટોટલ ડાર્ક, અંધારું થઈ જાય એ પહેલાં હું નીકળું. હે, વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ, ઇટ્સ 5:33 ઇન ધ મોર્નિંગ, 1st January 2021. તો 2021 1st January આજના દિવસની અમે એક રાઇડ પર જઈ રહ્યો છું, તો રાઇડની સ્ટાર્ટ કરીશું. સો ઓલમોસ્ટ મારું બેગેજ બધું રેડી છે, હવે રાઇડિંગ ગિયર્સ પહેરવાના બાકી છે. રાઇડિંગ ગિયર્સ પહેરી મોસ્ટ પ્રોબેબલી 5:45 હું સ્ટાર્ટ કરી દઈશ, બરાબર છે? સો સ્ટે ઓન ધ રોડ ગાઈઝ, સ્ટે ટ્યુન. ઓલ રાઇટ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ગુજુ રાઇડર. મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો 1st January 2021, 2021માં આપણે એન્ટર કરી ગયા છે, ઓલરેડી 6 કલાક વીતી ગઈ છે. સો ઓન ડે 1, ફર્સ્ટ રાઇડ ઓફ ધ યર, અને આજની જે રાઇડ છે એ ટોટલી અનપ્લાન, કોઈ પ્લાન વગરની, જસ્ટ યસ્ટરડે, આઈ મીન ડે બિફોર યસ્ટરડે, એક બે દિવસ પહેલાં જ પ્લાન થઈ છે. સો રાઇટ નાવ આઈ એમ હેડિંગ ટુ રાજકોટ, અને પછી આપણે જઈશું કચ્છ ભુજમાં. સો આ સિરીઝ 3-4 વ્લોગની બનવાની છે, સો સ્ટે ટ્યુન, વ્લોગ બધે જુઓ. તમે જો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ મારો, ઓલરેડી સબસ્ક્રાઇબ હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ્સ કરો, કારણ કે યાર 64% લોકો હજી એવા છે જે વિડીયોઝ જોવે છે પણ હજુ સબસ્ક્રાઇબ નથી કર્યું. સો પ્લીઝ પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ, જો લાલવાલા બટન એવો દબાવો, સાથ મેં બેલ આઇકન ઘંટી ભી બજા દો તાકી જબી ભી મેં મેરા નયા વિડીયો ડાલું તો આપકો નોટિફિકેશન આતા રહે ઓર આપ મેરે લેટેસ્ટ વ્લોગ્સ એન્જોય કરતે રહો. સો મોર્નિંગ 6 o'clock રાઇટ નાવ એન્ડ ધ ટેમ્પરેચર ઇઝ મોરલેસ 16 degrees. આમ ક્રુઝિંગ 80 km/h, 80 km/h સ્પીડે હું અત્યારે ક્રુઝ કરું છું. સો હવે નેક્સ્ટ ફ્યુલ સ્ટોપ કરાવી ઇન, સી યુ ઇન ધ રાજકોટ. જય હિન્દ, જય ભારત, જય જવાન. સો ફર્સ્ટ ફ્યુલ સ્ટોપ એટ અમરેલી, ભારત પેટ્રોલિયમના પંપે હું જ્યાં તમને ખબર છે ફૂલ કરાવું છું. તો જસ્ટ ટુ સી ધ બેગેજ, એન્કરિંગ પોઈન્ટ, હોલ્ડિંગ પોઈન્ટ્સ, ઓલ વેલ. અને હવે ફ્યુલ ટેન્ક કરાવીશું એન્ડ વી વિલ પ્રોસીડ ટુ રાજકોટ. સો ઇટ્સ મોર્નિંગ લાઈક 6:15 રાઈટ નાવ, જબરજસ્ત ઠંડી છે. ભાઈ પેટ્રોલ ફૂલ કરી દો, કાર ચાલુ છે ને આપણે? ભલે ભલે, હાલો ચાલો તો રસ્તામાં મળીએ. સો 40 km લેફ્ટ રાઈટ નાવ, 40 km બાકી છે રાજકોટથી. મોર્નિંગ અત્યારે ભાઈ કાતિલ ઠંડી છે, સિરિયસલી કાતિલ બરફ જેવું ઠંડુ હે. ઓ ભાઈ સાહેબ, હાથ ચુમ. ઓલ રાઈટ, સો મોર્નિંગ આજ 1st January 2021ની ફર્સ્ટ રાઈડ, એમાં રાજકોટથી એક ભાઈ ડોમિનાર વાળા ભાઈ, ખબર નહીં ક્યાંક જાય છે, ઓથેન્ટિક કેપ્ચરર એવું લખ્યું છે એમને ડોમિનારમાં, અને એ ભાઈની ઓળખાણ કાઢી તો ઉત્સવભાઈ પંડ્યા કરીને આપણી જોડે રાઈડમાં છે અત્યારે. અને ભાઈ કોઈ આઈટેનરી નથી હા, એટલે મને ઉત્સવભાઈનો સવાલ એ હતો કે આઈટેનરી ક્યાંની છે, કેમની છે, એટલે મેં કીધું ભાઈ ધેર ઇઝ નો આઈટેનરી, આપણે બસ ચલાવે રાખવાનું છે, જ્યાં મજા આવે ત્યાં ઊભું રહેવાનું છે અને થાક લાગીને ઊંઘી જવાનું છે. ઓલ રાઈટ, વેરી ગુડ મોર્નિંગ, 1st January 2021ની ફર્સ્ટ રાઈડમાં ઉત્સવભાઈ પંડ્યા, ઓથેન્ટિક કેપ્ચરર, અને અત્યારે અમે સ્ટોપ લીધો છે ખજુરા ફૂડ ઝોન, મોરબીથી 40 km પહેલાં. તો ચા ગાંઠિયાનો નાસ્તો થઈ ગયો છે, હવે નેક્સ્ટ સ્ટોપ અમારો થશે સીધો 200 km ભુજ, અરાઉન્ડ 2 o'clockનું ગૂગલ ટાઈમિંગ બતાવે છે. રસ્તો સારો છે, વચ્ચે મીડિયમ હેવી ટ્રાફિક આવે એવું પણ ગૂગલ આંટી કહે છે, અને સો ફાર સો ગુડ અમારી રાઈડ. ઉત્સવભાઈ કેશો, કેવી ચાલી રહી છે? બહુ મસ્ત, અને પ્લસમાં આપણે ઓલું વાત કરી છીએ હેલ્મેટમાં, હેલ્મેટમાં ઇન્ટરકોમ, બહુ જ મજા આવે છે. કિલોમીટર કેમ કટ થાય છે કે ખ્યાલ નથી પડતો. હા, રાઈડ માટે ઇન્ટરકોમ વન ઓફ ધ બેસ્ટ થિંગ છે, જેનાથી નેક્સ્ટ
રાઈડ કમ્પ્લીટ કરીને આવીને પેલું કામ ઈ જ કરવું છે, ઇન્ટરકોમ પરચેસ. ઇન્ટરકોમ નું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે ભાઈ. કારણ કે કેવું છે કે જ્યારે રાઈડમાં તમે ગ્રુપમાં ચાલતા હોય ત્યારે કોઈને કોઈ નેવિગેટર હોય છે, કોઈ પાઇલોટ હોય છે જે તમને નેવિગેશન માટે પ્રોપરલી ગાઈડ કરે કે આગળથી રસ્તો ખરાબ છે, ટર્ન છે, ઓવરટેક થાય એમ છે, નથી થાય એમ, એના માટે ઇન્ટરકોમ ઇઝ વન ઓફ ધ નેસેસરી થિંગ રાઈટ નાવ ડેઇઝ એકચ્યુઅલી એમ કહી શકું. સો હવે હાઈવે પર એવા જે કોઈ મોમેન્ટ એન્જોય કરવા જેવા હશે એ હું તમારી જોડે શેર કરીશ, અને પછી મળી આપણે ભુજમાં લંચ બ્રેકમાં. સો એઝ યુઝ્યુઅલ જ્યારે પણ માળિયાથી તમે નીકળો ત્યારે તમને આ 2-3-4-5 કેટલા કિલોમીટરનો લાંબો ટ્રાફિક હોય છે, અરર યાર આ ભાઈ અહીં નાખી દીધી ગાડી, આ ઓલ ટાઈમનો ટ્રાફિક તમને અહીં નડે નડે એટલે નડે જ. અને આ જેટલી બી રાઈડ હું કચ્છની રાઈડમાં આવ્યો છું ત્યારે મારો એક્સપિરિયન્સ છે, આ ખબર નહીં કેટલા કિલોમીટરની લાંબી લાઈન છે, પણ બંને સાઈડ ચક્કા જામ. અને આ ઉત્સવભાઈ મારી પાછળ, ઉત્સવભાઈ ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ એન્ડ પાર્ટ ઓફ રાઈડ, યુ નીડ છે ને આ ઉત્સવભાઈ. અને મારા મને શૂટ કરવા માટે આ જે મહેનત કરી રહ્યા છે પાછળ આપણા ઉત્સવભાઈ. સો વન ઓફ આ 90s બાઇકમાં બહુ ફેવરિટ બાઇક, હોટ ફેવરિટ બાઇક હતી M80, અને હા M80 V4 પાના ગાલે. અને એમાં એ ભાઈ પાછા જબરજસ્ત પેનિયર લગાવ્યા છે, ખબર નહીં કેટલાય કિલોના આવી છે ભાઈ, કેટલા લીટરના આવી છે, 300 લીટરનું પેનિયર છે, બુટ સ્પેસ. હા ઇસમે ક્યાં લાદા હે, ક્યાં હૈ ઇસમે કપડા, કહાં જા રહે હો, સામખેડી જવું છે ભાઈ ભાઈ, એમ હા 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 હા. So this is 1st of January, happy new year everyone, and time ho gaya 10 o'clock and temperature is 16, and hamare sath hai Ravi bhai jo ki unka hi blog hai aur unka hi phone hai jo hijack ho chuka hai, and abhi ho raha hai chai nasta gathiya wagera Gujarati special. So be till then, have a nice day. રસવાટિકા ચાલુ છે, બંધ આ ચાલુ છે ચાલુ છે ચાલુ છે ચાલુ છે ચાલુ છે. સો ઉત્સવભાઈ આપણો લંચનો બ્રેક આપણે અહીંયા કરી હતો કેમ રહી, આ ભાઈ રિવર્સ મારી પહેલાં આપણે ગાડીઓ અહીંયા રાખી દો. હા રાખે દબાઈ 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 દબાઈ. સો ફાઇનલી અમે હા ના ના ગાડી બંધ કરી દે, અને એક વખત ગાડીનું ફૂલી ચેકઅપ કરી. પહેલાં તો રસવાટિકામાં અહીંયા અમારું લુંચ બ્રેક છે, લુંચ બ્રેક. કેવી રહી ઉત્સવભાઈ રાઈડ અત્યાર સુધી, મજા આવી ને? 80 કિલોમીટર નોન સ્ટોપ આવી ને આપણે, નાઇસ નાઇસ. ચલો તો હવે ફર્સ્ટ ક્લાસ લંચ કરીએ, એન્ડ ધેન સી યુ ઓન રોડ.
ઓલ રાઈટ, સો 5:13 એઝ પર ગૂગલ આંટી 5:30 કા ટાઈમ થા, લેકિન 5:15 અમે પહોંચી ગયા છીએ માતાના મઢનો રસ્તો સીધે સીધો નારાયણ સરોવર. તો હવે આપણે જઈશું માતાના મઢે દર્શન કરવા. સો માતાના મઢના અમે ફાઇનલી દર્શન કરી લીધા છે. મંદિર ખુલ્લું હતું અને દર્શન કરી લીધા, ચુંદડી માતાજીને ચડાવી દીધી છે. અને ઉત્સવભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અહીંયા. ઉત્સવભાઈ કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? બહુ જ મસ્ત. રોડ થોડોક ઓકે હતો પણ મજા આવી, સિરિયસલી મજા આવી રાઈડ કરવાની. મંદિર સરી, મંદિર મંદિર બહુ સરસ છે. ફર્સ્ટ ટાઈમ આવ્યો હું આ કચ્છમાં જ, ઓલ ઓવર ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે હજી આગળ ઘણું કવર કરવાનું છે આપણે. હા, અને લાઈટ ડાઉન થઈ જાય, ઠંડી વધે છે, ઠંડી વધે છે, લાઈટ ડાઉન થાય છે. અને હજી અમારે જવાનું છે નારાયણ સરોવર. ગૂગલ આંટી અહીંથી 2.5 કલાક જેવું કહે છે, મે બી ડાયવર્ઝન અને રસ્તાને લીધે. તો હવે આપણે બાઇક ચાલુ કરીએ. 100% ચાલો ચાલો. સો બિફોર શેડ્યુલ, બિફોર ટાઈમ, ઇટ્સ 8:46. એ યાર આપણે 6:10 નીકળ્યા હતા. હો, વી નેલ્ડ ઇટ યાર, વી રોક ઇટ એકચ્યુઅલી. સો નારાયણ સરોવરનો ગેટ, નારાયણ સરોવર બંને સાઈડ ટોટલ ડાર્ક, અંધારું થઈ જાય એ પહેલાં હું નીકળું. સો હેઝાર્ડ લાઈટ એબ્સોલ્યુટલી ફાઇન, શેરપા એબ્સોલ્યુટલી ફાઇન, ઓથેન્ટિક કેપ્ચરર એબ્સોલ્યુટલી ફાઇન. નારાયણ સરોવર અમે પહોંચી ગયા છીએ, અપલોડિંગ સ્ટોરીઝ, એન્જોયિંગ સ્ટોરીઝ. અને ભાઈ આપણે પહેલાં આપણે ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરીએ મારા વાલા, કારણ કે ભાઈ ગજબ ઠંડી લાગે છે, બહુ જોરદાર. લેટ્સ ડુ ધીસ. ભાઈ 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 બરાબર છે, બરાબર છે, યસ. અને શું કહેવાય, આમ જે મીઠી પાણી અને તાલાબની એક જે ખુશ્બુ હોય ને, તળાવની એક જે મીઠીની ખુશ્બુ, તળાવની પાણીની જે ખુશ્બુ હોય ને, એ એક વખત તો મહેસૂસ કરવી જોઈએ. આ સુગંધ, આ મહેક હું એક્સપ્લેન ના કરી શકું, એના માટે તમારે એક વખત ઇવનિંગ રાઈડમાં અથવા તો નારાયણ સરોવરની વિઝિટ લેવી પડે. અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, સો આઈ એમ નોટ એબલ ટુ કેપ્ચર ઇટ પ્રોપરલી, બટ કાલ સવારે અમે લોકો પાછા આવીશું ફોટોશૂટ, વિડીયો શૂટ માટે. વાવ. સો અહીંયા વાલરામ આશ્રમ નારાયણ સરોવરનું. હા તો આપ લઈ જ લે ભાઈ, એટલે આપણે. અને જમવાનું સાહેબ મળી જશે ને? કેટલા વાગ્યા સુધી હશે? ચાલુ હશે ને? અરે વાહ, બહુ સરસ. હારું હારું, હાલો આપણી ભાઈ આજના દિવસની ટ્રીપ સફળ થઈ જશે. આઈડિયા આપવો પડશે? બે જણ. હા હા, બે. તો આ નારાયણ સરોવરનું સ્ટે છે, એકોમોડેશન છે, આશ્રમનું જ છે. પર પર્સન 250 રૂપીસ આમનો ચાર્જ છે. લોકેશન વેરી નાઇસ. જોઈએ હવે રૂમની ફેસિલિટી ને એમિનિટીઝ. ઓલ રાઈટ, વેરી ગુડ ઇવનિંગ. સો ઇટ્સ 6:42 રાઈટ નાવ, અને અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ગેસ્ટ હાઉસમાં, જે આમનું નારાયણ સરોવરનું જ ગેસ્ટ હાઉસ છે. 250 રૂપીસ પર રૂમ, 2 પર્સન અલાવ, સોશિયલ ડિસ્ટન્સિંગ વાળું. અને નોટ બેડ, ફેસિલિટી સારી છે, વોશરૂમ બધું નીટ એન્ડ ક્લીન છે. અને આ લોકોની મેસ છે જ્યાં તમે ડિનર લઈ શકો. સો આજનો દિવસ ઓવરઓલ ઇટ વોઝ ગુડ મારા માટે. 610 કિલોમીટર, 610 કિલોમીટરની ટોટલ મારે રાઈડ થઈ, અને એવરેજ રાઈડ વોઝ ગુડ, મજા આવી. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો. ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાલવાળું બટન દબાવો, ઘંટી દબાવી દો, જેથી મારો નેક્સ્ટ વિડીયો બનાવો, નેક્સ્ટ અપડેટ આવે તો તમને અપડેટ રેગ્યુલરલી મળતી રહે. અને એનાલિટિકલ, યુટ્યુબ એનાલિટિકલ લોગ્સ એવું કહે છે કે 67.4% લોકો એવા છે જે લોકોએ હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમારા એક સબસ્ક્રાઈબથી બહુ મોટિવેશન મળે છે. ઓકે,
તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને મારા ગુજુ વ્લોગ્સને શેર કરો ફ્રેન્ડ્સ ફેમિલી, કારણ કે એઝ યુ નો હું પ્યોર મારા વ્લોગ્સ હિન્દીમાં હોતા નથી, ગુજરાતીમાં જ હોય છે. સો આજનો દિવસ આપણે અહીં એન્ડ કરીશું, મસ્ત ડિનર લઈશું, ઊંઘીશું અને કાલ સવારે અમે જવાના છીએ વ્હાઇટ ડેઝર્ટ. ઉત્સવભાઈ, તો E67% તમે નથી ને? નો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરી દો. બહુ મહેનત કરે છે ભાઈ એડિટિંગ માટે, આપણા બેસશે રાત આખી બેસશે, ઘણી ખાસ એડિટિંગ અને અપલોડિંગ માટે બહુ ટાઈમ લાગે છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.